જામનગર શહેરમાં આજે બપોરે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતા લોકો પરેશાન થયા હતા જામનગર જિલ્લાના કાલાવડમાં ત્રણ ઇંચ ધ્રોલમાં બે ઇંચ તથા જોડિયા અને લાલપુરમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામમાં વીજળી પડી હતી વીજળી પડવાથી બે મહિલાઓના મૃત્યુ થયા હતા તથા બે મહિલા ઘાયલ થયા હતા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ગામે વીજળી પડતા વાડીમાં કામ કરતા માતા પુત્રના અપમૃત્યુ થયા છે જામનગર શહેરમાં આજે કોરોનાના વધુ નવ કેસ નોંધાયા છે મેડિકલ કોલેજ કેમ્પસના પચ્ચીસ વર્ષીય ડૉક્ટર વિહંગ અમીન એકવીસ દિગ્વિજય પ્લોટના સડસઠ વર્ષીય હસમુખભાઈ ફલિયા ડેન્ટલ કોલેજ પાછળના વિસ્તારમાં સાઠ વર્ષીય જયરામભાઈ ગલાણી ગુલાબનગર પાસેના રાધેકૃષ્ણ પાર્કના સાઠ વર્ષીય સુશીલાબેન રામનીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે આ ઉપરાંત ખોડિયાર કોલોની પાસે પાસઠ વર્ષીય અમુબેન ભટ્ટ સત્યમ કોલોની પાસે પચાસ વર્ષીય વનિતાબેન સંઘાણી રાણાનો ડેલો દરબારગઢ પાસે બોતેર વર્ષીય નિર્મણાબેન પરમાર નેશનલ પાર્ક વિસ્તારમાં સાઠ વર્ષીય અબેદ અલી તાહિર અલી તથા સોઢાનો ડેલો ચાંદીબજાર વિસ્તારના પંચાવન વર્ષીય શિલ્પાબેન મહેતા કોરોનાગ્રસ્ત થયા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ જામનગર શહેરમાં કોરોનાના નવ કેસ નોંધાયા હતા આજે પણ સતત બીજા દિવસે નવ કેસ નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું તેમણે લોકડાઉનમાં આરંભ થયેલ ગરીબોને મફત અનાજ આપવાની યોજના છઠ પૂજા એટલે કે નવેમ્બર સુધી ચાલુ રાખવાની ઘોષણા કરી હતી આ યોજનાનો દેશના એંસી કરોડ ગરીબ લોકોને લાભ મળશે પરિવારના સભ્યને દર મહિને પાંચ કિલો ઘઉં અથવા ચોખા તથા પરિવાર દીઠ એક કિલો ચણા સરકાર દ્વારા ફ્રી આપવામાં આવશે આ યોજનાથી સરકારની તિજોરી પર દોઢ લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે વડાપ્રધાન મોદીએ અનલોક ટુમાં વધુ સાવધાની રાખવા લોકોને અનુરોધ કર્યો છે ગઈકાલે કેન્દ્ર સરકારે અનલોક ટુની ગાઈડલાઇન જાહેર કરી હતી જેના આધારે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં અનલોક ટુની છૂટછાટની ઘોષણા કરી હતી એક જુલાઈથી રાજ્યમાં દુકાનો રાત્રે આઠ કલાક સુધી ખુલ્લી રહી શકશે હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે નવ કલાક સુધી ચાલુ રહેશે એટલે કે અનલોક ટુમાં વેપાર ધંધાઓને એક કલાકની વધુ છૂટ આપવામાં આવી છે અનલોક ટુમાં શૈક્ષણિક સંસ્થાઓ સિનેમા જીમ સ્વિમિંગ પુલ બંધ જ રહેશે આ ઉપરાંત કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ મળશે નહીં સામાજિક ધાર્મિક મેળાવડાઓ ઉપરનો પ્રતિબંધ પણ યથાવત છે ફરજિયાત માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે પ્રજાને અપીલ કરી છે